नमस्कार दर्शक मित्रों, स्वागत है आपनो। दिनभर में दिवसभर की घटनाओं तरफ नजर नाखीए तो घनी बड़ी घटनाओं शहर की आजूबाजू में आज रोज बनी है, परंतु आज तमारी समक्ष मात्र एक ज घटना की साथ उपस्थित थईशू। अने ए छे आज रोज वलसाड स्टेशन पर भर बपोरे मेमू ट्रेन में जे प्रमाणे दारू लई जवातो होय छे तेने पब्लिके ज ट्रेन में दारू काढ़ीने एने प्लेटफॉर्म पर ज फोड़ी नाख्यो हतो, तोड़ी नाख्यो हतो अने आखू स्टेशन पर आखा विस्तार नी अंदर ए स्टेशन ना जे डब्बा पासे थी दारू पकड़ाया हतो त्यां दारू नी रेलम छेल थई गई हती। लोकोए तमाम ए बियर ना कैन्स तोड़ी नाख्या हता। मित्रों, आ जे ग्रुप हतुं ए नक्की करीने आव्युं हतुं के जे खोटी रीते शराबनी तस्करी एटले के दारूनी तस्करी थई रही छे तेने लोको सामे उजागर करवी छे, लोकोने आ संदर्भमां जागृत करवा छे। खूब ज दादागीरीथी ट्रेननी अंदर दारू जतो होय छे, आ संदर्भमां आगळ पण स्टोरी बनी हती, घणा ए स्टोरी अटकावी पण हशे अने घणाने માટે આ સ્ટોરી ખૂબ મહત્વની બનતી હોય છે। મિત્રો, અમારા માટે આ નેશનલ સ્ટોરી છે અને એને અમે આજરોજ ત્યાં સુધી પહોંચે એની પૂરી વ્યવસ્થા પણ કરી છે। મિત્રો, આની અંદર મહત્વની બાબત એ આવે છે કે જે પ્રમાણે દારૂની હેરાફેરી પર રોક લગાવવા માટે પોલીસ રોડ ઉપર પૂરતો પ્રયત્ન કરી રહી છે, ત્યારે રેલવે જાણે આ બુટલેગરોને ખૂબ જ મદદ કરી રહી હોય એવું દેખાઈ આવે છે। આગળ આ ઘટના બની ત્યારે પોલીસ ખૂબ મોટે ઉપાડે કહેતી હતી કે હવે પછી દારૂની હેરાફેરી ટ્રેનમાં થવા દેશું નહીં, પરંતુ શટલ લોકલમાં અગર આપે ટોયલેટમાં જવું હોય તો આપને એલાઉ કરવામાં આવશે નહીં, કારણ કે ત્યાં બુટલેગરોના માણસો ઊભા હોય છે અને આખું સંડાસ દારૂથી ભરેલી હોય છે, દારૂની પેટીઓથી ભરેલું હોય છે। ઘણીવાર તો પાર્લે બિસ્કિટ્સના ખોખાની અંદર દારૂ ભરીને જતો હોય છે અને તેની આખી આખી સ્ટોરી પણ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ ખૂબ સરસ રીતે પ્રસારિત કરી હતી। મિત્રો, અહીં વાત એ જ છે કે શું પોલીસ અજાણ છે આ સંદર્ભમાં? પોલીસને ખબર નથી હોતી કે દારૂ ટ્રેનની અંદર જઈ રહ્યો છે? શું પોલીસની રહેમ નજરે જ આ દારૂ જઈ રહ્યો છે? ઘણું બધું આ બાબતમાં કહી શકાય છે, કહેતા હોઈએ છીએ, પણ બ્યુરોક્રેટ સામે હંમેશા સામાન્ય માણસ હારી જ જતો હોય છે અને ચોથી જાગીર જેને પત્રકાર કહેવાય છે તે અને વારંવાર ઉજાગર કરે છે, છતાંય રિઝલ્ટ આવતું નથી। એટલે અહીં અમારે પણ એ વાતને સ્વીકારવાની કે સરેન્ડર થઈ જવાનું કે પોલીસ સુધરવાની નથી અને કદાચ પત્રકાર તરીકે અમારામાં તાકાત નથી કે આ પોલીસને સુધારી શકાય। નો ડાઉટ બુટલેગરો યેનકેન પ્રકારે દમણથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરતા જ હોય છે, તે તેઓનું કામ છે, પોલીસનું કામ છે તેઓને રોકવાનું, પકડવાનું, તે પોતે કરતા નથી એ સ્પષ્ટપણે દેખાઈ આવે છે। મિત્રો, મહત્વની બાબત એ છે કે આજે જે આપ જોઈ રહ્યા છો એ તો ટ્રેલર છે, ખૂબ જ ઓછો દારૂ પકડી શકાયો છે, કારણ કે ગ્રુપે જેટલું થઈ શકે એટલા સમયની અંદર આ દારૂ ઉતાર્યો છે, પણ આવું તો કેટલીય ટ્રેનોમાં અને કેટલોય દારૂ જતો હશે। ઉધના આગળ પણ ટ્રેનનું ચેઇન પુલિંગ કરવામાં આવે છે અને દારૂ ઉતારી દેવામાં આવે છે, અગર કોઈ એને રોકવા માંગે તો તેની હાલત ખરાબ કરી દેવામાં આવે છે। પોલીસ શું કરે છે આ સંદર્ભમાં ખબર નથી પડતી। લાઈવ વિઝ્યુઅલ્સ અમારા કેમેરામેન નીરવે ખૂબ જ જાંબાજીથી આ કર્યું છે, કારણ કે જ્યારે બોટલ્સ ફોડવામાં આવી રહી હતી ત્યારે એમના પર પણ કાચ ઉડી રહ્યો હતો, એમના પર પણ એ દારૂ ઉડી રહ્યું હતું ફૂટીને, તો પ્રયત્ન તેઓનો ચોક્કસપણે લાઈવ વિઝ્યુઅલ્સ તમારા સુધી પહોંચાડવાનો છે, જેને અમે બિરદાવીએ છીએ। ખૂબ જ સરસ અને ઉમદા કાર્ય સમયસર પહોંચી જઈને તેઓએ કર્યું છે, તો વધુ વિશ્લેષણ આ બાબતમાં નહીં, વિઝ્યુઅલ્સ ઘણું બધું કહી જાય છે। Thank you.
अजमेरी मोटीवाड़ी फ्रेंड सर्कल ग्रुप का प्रमुख, रेलवे पुलिस की मैं एक नाकामयाबी भरी बात आपके सामने मैं पेश कर रहा हूँ। गुजरात के अंदर एक तरफ गुजरात पुलिस यूँ कहती है सबको कि यहाँ गुजरात में टोटल दारूबंदी है, जब हमने रेलवे पुलिस को बहुत बार हमने इन्फॉर्मेशन दी है कि आपकी ट्रेन के अंदर लाखों रुपये का दारू जाता है, फिर भी रेलवे पुलिस कभी इतनी सक्रिय नहीं हुई। आज हमने स्टिंग ऑपरेशन, हमारे लड़कों ने स्टिंग ऑपरेशन करके मेमू ट्रेन में से 15 पेटी दारू पकड़ा और उसको नष्ट कर दिया। आज के दिन बिलाट रेलवे स्टेशन से चालू होती ट्रेन अहमदाबाद जाने वाली, इसमें 3:15 को पैसेंजर को मालूम पड़ा कि पीछे वाले डब्बे में दो डिब्बे के बीच में कॉरिडोर में इंग्लिश दारू का जत्था छुपाया हुआ है। इसलिए पैसेंजरों के लिए किस्म के जो बात में मिले, हम लोग तुरंत पुलिस थाने से स्टेशन पे हम लोग वॉच करते थे, वो तुरंत आ गए और जो इंग्लिश दारू का जत्था और किसका था वो तपास किया तो एक आदमी गुलाब नाम का था है, अभी पकड़ा गया है, वो वापी गीतानगर में रहता है। तो इसका कायदे सर की कार्यवाही चालू है और आगे की तपास चालू रहेगी, कहाँ से लाया, किसको देने का, वो कायदे सर का काम होगा। पैसेंजर ने आगे से जो पैसेंजर आते थे उसमें उन लोगों ने देखा होगा, हम लोग वलसाड स्टेशन पे थे तब मालूम पड़ा, तो हम इंग्लिश दारू का जत्था उतारा। तो ये सब दारू पैसेंजर ने पहले उतारा, पुलिस तो बाद में आई थी। पुलिस तो ट्रेन के आगे पीछे रहती है, इसलिए जब मालूम पड़ा था ऑन द स्पॉट आ गई पुलिस, सब माल फूट गया, बाद में आखिरी में पुलिस आई थी। पुलिस आके कायदे सर की कार्यवाही ऑन द स्पॉट किया, कोई ऐसा दूसरा डाउटफुल नहीं है। और पब्लिक लोग का ये भी कहना कि इसमें आधी भागीदारी पुलिस लोग की है, ऐसा है नहीं। माल से वो आगे से आता है, कौन से स्टेशन से आता है, अभी आतापास में जब पूछेंगे तब मालूम पड़ेगा। दिन भर नहीं समाप्त करिए आपनो प्रतिभाव। हमारा फोन नंबर 9825119077, फरी आपने आप हमारो नंबर आपी दीजिए 9825119077 पर फोन करीने आप अमने आज हमारो प्रयास छे एना विषय जे कोई पण अभिप्राय आपवा मांगता होय ए आपी शको छो। आवती काले आपनी साथे फरी रूबरू थशो, त्यां सुधी रजा आपशो। नमस्कार।